ડાકોરના મેળામાં ભાગ લેવા પગપાળા સંઘ રવાના થઈ ગયા છે। અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર પગપાળા સંઘોની ભીડ જોવા મળી રહી છે। કોરોનાના કેસીસ વધી ગયા છે અને આ વર્ષે ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનું આયોજન થવાનું છે। ભગવાન આશીર્વાદ આપે એ માટે શ્રદ્ધાળુઓ અને જુદા જુદા સંઘો પગપાળા ડાકોરના માર્ગ પર જવા જોતા જવા મળ્યા છે અને પૂનમના દિવસે સમગ્ર પરિવાર સાથે અનેક લોકો ડાકોર ભગવાનના દર્શન માટે જતા હોય છે। પગપાળા જતા શ્રદ્ધાળુઓ તેમજ જુદા જુદા સંઘોને માર્ગોમાં સમસ્યા ન થાય તે માટે સેવાભાવી સંસ્થાઓએ કેમ્પ લગાવ્યા। ફાગણ સુદ પૂનમના પહેલા ત્રણ દિવસથી શ્રદ્ધાળુઓ ડાકોર જવા માટે નીકળતા હોવાથી આથીજણ સર્કલથી હીરાપુર ચોકડી તેમજ જશોદાનગર સર્કલથી આથીજણ સર્કલ સુધીનો માર્ગ 18 માર્ચ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો। મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભક્તો પદયાત્રા કરતા હોય છે। પદયાત્રા કરીને ભક્તો ડાકોર પહોંચે છે, જય રણછોડના નાદ સાથે આગળ વધે છે પદયાત્રીઓ। રાજા રણછોડજીનું ડાકોર મંદિર ઉત્સવોની ભૂમિ છે, પણ ફાગણી પૂનમ એ ડાકોરનું મંદિરનો સર્વોપરી ઉત્સવ છે। ડાકોર પૂનમ એ પદયાત્રિકોની પૂનમ છે, ત્યારે ડાકોર જતા પદયાત્રિકો માટે રસ્તામાં નાસ્તો, જમવાની, આરામની વ્યવસ્થા કરવામાં આવી, સેવા કેમ્પો શરૂ કરી દેવામાં આવ્યા। મહત્વનું છે કે ડાકોરનો ફાગણી ઉત્સવ ફાગણ સુદ 11 થી ફાગણી પૂનમ સુધી ઉજવાતો હોય છે। ડાકોરના મેળા માટે અત્યારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। અમદાવાદથી ડાકોરનો જે રસ્તો છે ત્યાં મોટા ભાગે પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે। વ્યવસ્થાના ભાગરૂપે એક તરફનો રોડ પણ વ્યવસ્થા તંત્રએ બંધ કર્યો છે કે જેથી રાહદારીઓ છે તેઓ અહીંથી પસાર થઈ શકે। એવામાં રાહદારીઓ જે યાત્રીઓ છે તેમના ચહેરા ઉપર પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય રણછોડના જે ભગવાનના જે નામ છે તે લઈને જે યાત્રીઓ છે દર્શનાર્થે પહોંચી રહ્યા છે, એ લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું। આપ જણાવો કેટલો આનંદ કેટલો ઉત્સાહ? ખૂબ જ મજા આવે છે અને એટલી બધી સરસ સગવડોય કરેલી છે, એટલા પ્રેમ ભાવથી ચા પાણી નાસ્તો બધું એવું સરસ રીતે આપે છે ને બધાને, અને ખૂબ જ મજા આવે છે। ભક્તિમય આ વાતાવરણ, યાત્રીઓ મોટી સંખ્યામાં ડાકોર પહોંચી રહ્યા છે, એવામાં જે દાનીઓ છે તે પણ દિલ ખોલીને દાન કરી રહ્યા છે। હાલ તમામ જે રૂટ ઉપર આવી રીતે જે યાત્રીઓ અહીંથી પસાર થાય તેમને દાન કરવામાં આવી રહ્યું છે। ચા પાણીથી લઈને તમામ જે ભોજન છે, નાસ્તો છે, ડ્રાય ફ્રૂટ્સ છે તેનું દાન અહીં કરવામાં આવી રહ્યું છે કે જેથી તમને અશક્તિ ના લાગે। અહીં જોઈ શકો છો આપ કે તમામ લોકો ભગવાનના નામ લઈને મોટેથી નાદ પોકારીને તમામ જે લોકો છે એ ડાકોર પહોંચશે, જે દાનીઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આપ જણાવો કેવો અનુભવ રહે છે? બહુ જ સરસ અમે લોકો તો અનુભવ છેલ્લા 17 વર્ષથી હું કામ કરી રહ્યો છું। પહેલાં અમે લોકોએ છાશ ચાલુ કરી દી, પછી શરબત ચાલુ કર્યું, આજની તારીખમાં અમે લોકો ડ્રાય ફ્રૂટ સુધી પહોંચ્યા છીએ। એકચુઅલ સુધી જે પણ વ્યક્તિ છે ચાલતા ચાલતા ભગવાનનું નામ લેતા લેતા જઈ રહ્યા છે, હવે અહીંયા આવે છે, બેસે છે, ચા પીએ છે, રાત્રે 8 વાગે પછી દૂધ હોય છે, કળેલું દૂધ, બદામ પિસ્તાવાળું દૂધ અમે લોકો આપીએ છીએ। એટલી રાહત થાય છે, એટલી નિરાંત થાય છે, ખુશ થઈ જાય છે। અત્યારે ક્રાઉડ ઓછું છે, બાકી તમે રાત્રે જુઓ તો લાઇન કન્ટિન્યુઅસ લાઇન હોય છે, અહીંયા ઓછામાં ઓછા 150 થી 200 માણસ બેઠેલા હોય, ગરમા ગરમ દૂધ ચાલતું હોય, બદામ પિસ્તાવાળું દૂધ ચાલતું હોય, બહુ જ આનંદ આવે છે। બિલકુલ, ખૂબ જ આનંદ, કારણ કે ભારતીય સંસ્કૃતિ અને એમાં પણ જ્યારે ગુજરાતીઓ જ્યારે યાત્રીઓ બનીને ભગવાનના દર્શનાર્થે પહોંચે છે ત્યારે તેમના ચહેરા ઉપર પણ ખૂબ જ ઉત્સાહ હોય છે, ભલે કેટલોક કિલોમીટર પણ અંતર કાપીને, પરંતુ જ્યારે તેઓ ભગવાનનો ચહેરો જુએ છે ત્યારે તેમનો તમામ જે થાક છે તે ઉતરી જાય છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, Z24 કલાક, અમદાવાદ।